નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વરના પિરામણ નાકા નજીક આવેલ આદર્શ શાળામાં 11 વર્ષથી ફરજ બજાવતી બે શિક્ષિકાઓ સાથે શાળાના જ પીટી શિક્ષક જલમસિંહ વસાવાએ અભદ્ર વાણી સહિત હાથ ઉઠાવતા શિક્ષિકાઓએ ન્યાય માંગ્યો છે. તારીખ 19/12/2018 રોજ અંકલેશ્વરના પિરામણ નાકા નજીક આવેલ આદર્શ શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ પાસેથી બે રામપુરી તેમજ એક એરગન મળી આવતા શાળા સંચાલકો સામે અનેકો સવાલ ઉભા થયા હતા. હજુ આ ઘટનાની સહી પણ નથી સુકાઈ ત્યાં ફરી એકવાર આદર્શ શાળા વિવાદમાં આવી છે. અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ આદર્શ શાળામાં છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવતી બે શિક્ષિકાએ શાળામાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા જલમસિંહ વસાવાએ તેમની સાથે અભદ્ર વર્તન કરી હાથ ઉઠાવી મારવાનો પ્રયાસ કર્યા હોવાની ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરની આદર્શ શાળામાં છેલ્લા 11 વર્ષથી બે શિક્ષિકા, અહીંયા અમે એમનો નામ ઉલ્લેખ નથી કરી રહ્યા, ફરજ બજવે છે, જેમનો તારીખ 10/12/2018 રોજ રાબેતા મુજબ ક્લાસમાં ભણાવી રહ્યા હતા ત્યારે છેલ્લા તાસ કે જેઓના સમય આશરે 4-5 કલાકમાં હોય છે ત્યારે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ત્યારે ગ્રાઉન્ડ પર રમતા વિદ્યાર્થીઓ દ્વારા ફૂટબોલ અથવા તો વોલીબોલ ક્લાસ તરફ સંજોગવશ અથવા તો શાળાની શિક્ષિકાને પજવવા ફેંક્યો હોય તે અને આ ઘટના અનેકો વખત ઘટતા શાળાની બંને શિક્ષિકાએ સ્ટાફ રૂમમાં પહોંચીને પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા જલમસિંહ વસાવા સાહેબને આ અંગે ફરિયાદ કરતા વિદ્યાર્થીઓને સમજાવવાને બદલે શાળાની બંને શિક્ષિકાઓ પર ઉશ્કેરાઈ જઈ તેમની સાથે અભદ્ર વાણી વિલાસ કરવા લાગેલ. એટલું જ નહીં પરંતુ સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈને શિક્ષિકાઓ ઉપર હાથ ઉપાડ્યા હોવાની શિક્ષિકાએ ફરિયાદ કરી છે. આ અંગે શિક્ષિકાએ શાળા સંચાલકો અને આચાર્યને રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા કોઈ પણ કડક કાર્યવાહી અને શાળાના પીટી શિક્ષક જલમસિંહ વસાવાને કંઈ પણ ન કહેતા શિક્ષિકાઓને લાગ્યું હતું કે પીટી શિક્ષક માથા ભારે હોય જેથી શાળા સંચાલકો અને આચાર્ય કોઈ પણ પગલા નથી ભરી રહ્યા, જેને લઈને આખરે શિક્ષિકાએ લેખિતમાં ડીઓ કલેક્ટર પોલીસ તેમજ લાગતા વળગતા વિભાગમાં ફરિયાદ કરી અને ફરિયાદમાં જણાવ્યું કે માથા ભારે જલમસિંહ વસાવા પર કડક કાર્યવાહી થાય અને આગામી દિવસોમાં કોઈ અન્ય શિક્ષિકા સાથે આવું વર્તન ન કરે તે માટે પાઠ ભણાવવો જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય છે પણ આદર્શ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી બંદૂક અને હથિયાર તેમજ શિક્ષકો પણ આવા કારનામા કરે છે તે પરથી શાળા સંચાલકોની અણઆવડતતા સામે આવી છે. ત્યારે હવે આ અંગે ઉચ્ચ અધિકારી તપાસ કરે અને શાળાના આચાર્ય તેમજ સંચાલક કેમ કોઈ પગલા આવા શિક્ષકો સામે નથી લેતા તે અંગે તપાસ કરે તે જરૂરી બન્યું છે. શાળામાં વિદ્યાર્થીઓને લોકો સાથે કેવી રીતે વર્તાવવું તે અંગે શિક્ષણ આપવામાં આવે છે ત્યારે શાળાના શિક્ષકને જ સમજણ હોય તો વિદ્યાર્થીઓને શું સમજાવશે તે પણ એક પ્રશ્ન છે. ત્યારે સ્ત્રી પર હાથ ઉઠાવવાનો કોઈનો પણ અધિકાર તો નથી જ, ત્યારે આવી ઘટના એક શિક્ષક કરે તે શિક્ષણ પર લાંછન લગાવવા જેવી ઘટના છે. આ અંગે હવે શું તપાસ થશે ખરી કે નહીં તે પણ એક સવાલ છે. શાળાના આચાર્ય અને સંચાલકોને જેમ ઉચ્ચ અધિકારી પણ પાછા હટી જશે, શિક્ષિકાઓને ન્યાય મળશે કે પછી ફરી એકવાર આવા શિક્ષકોની તાકાતની જીત થશે તે તો આવનાર સમય જ બતાવશે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. મારું નામ જયેશ હસમુખલાલ કાપડિયા છે. હું ભૂતકાળમાં 1971-1978 સુધી આ જ આદર્શ હાઈસ્કૂલમાં ભણેલો છું. જ્યારે અમે ભણતા હતા ત્યારે આદર્શ સ્કૂલ એ ખરેખર આદર્શ હતી જ્યાં આદર્શ શિક્ષણ મળતું હતું. પરંતુ તાજેતરમાં જાણવા મળ્યા મુજબ કે બે મહિલા શિક્ષિકાઓ સાથે કોઈ પીઈ શિક્ષક જલમસિંહ વસાવા જે અભદ્ર વર્તન કરે છે અને જે વારંવાર અભદ્ર વર્તન કરવા ટેવાયેલો છે ને કદાચ એવું લાગે છે કે આ શિક્ષક ટ્રસ્ટી મંડળ કરતાં વધારે પોતે ક્ષમતા ધરાવે છે અને પાવર ધરાવતા હોય એવા મહિલા શિક્ષિકાઓ સાથે અભદ્ર વર્તન કરે છે, સ્ત્રીની માનહાનિ કરે છે. જે બાબતમાં તાજેતરમાં જે ફરિયાદો થઈ છે એ બાબતમાં મેનેજમેન્ટ મંડળ કે જે અંકેશ્વર વેપારી મંડળ છે એવી એમ કે જેમને ટીએમ શાહ ઠાકુરલાલ મોતીલાલ શાહે સ્કૂલ બંધાવીને દાનમાં આપેલી અને વહીવટ કરવા આપેલો, પરંતુ આજે એવું લાગે છે કે આ ઠાકુરલાલ મોતીલાલ શાહનું સપનું ધૂળમાં મળી ગયું છે અને એવીએમ જે આ ઊંચીને વહીવટ કરે છે અને ખરેખર સ્ત્રીનું સન્માન જોઈને જે અભદ્ર વર્તન કરતા શિક્ષકો છે તેમની સામે તાકીદે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. તાજેતરમાં જ કેટલાક ભણતા વિદ્યાર્થીઓ કહે છે કે આ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય 10 વર્ષથી ક્લાસમાં ભણાવતા જ નથી. તો મારો તો સીધો પ્રશ્ન છે કે શું આ ઇન્ચાર્જ આચાર્ય ફાજલ શિક્ષક છે? જિલ્લાના માધ્યમિક શિક્ષણ અધિકારી શું કરે છે?
જે રાજ્ય સરકારના પ્રતિનિધિત્વ કરે છે શિક્ષણ ક્ષેત્રે, એને તાકીદે પગલાં લઈને આવા ફાજળ શિક્ષકોને દૂર કરવા જોઈએ. અને જો 10 વર્ષથી ભણાવતા ન હોય તો તે શાળામાં બેસીને 6 થી 8 કલાક શું ધંધા કરે છે તેની બી તાકીદે તપાસ કરવી જોઈએ. આ બધી હકીકત જોતા લાગે છે કે ટ્રસ્ટી મંડળ અને ઇન્ચાર્જ આચાર્ય સદંતર નિષ્ફળ નીવડ્યા છે. તેને આદર્શ સ્કૂલનું નામ કલંકિત કરી નાખ્યું છે. આવતીકાલે શહેરના વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં એડમિશન લેતા પહેલાં પણ વિચાર કરશે, અને મેનેજમેન્ટે ખાસ વિચારવું જોઈએ કે સ્કૂલનું નામ સુધારવું પડશે તો અભદ્ર વર્તન કરતા અસામાજિક તત્વ શિક્ષકો સામે પગલાં લેવા પડશે, અને આગ ખોલીને વહીવટ કરવો પડશે. આગ બંધ કરીને વહીવટ કરશો તો ધૂતરાશ જેવી દશા થશે. નમસ્તે, મારું નામ કૃતિકા કિશોરભાઈ મોદી. હું આદર્શ સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન ભણાવું છું, TM સાયન્સ EVM વિદ્યા મંદિરની અંદર. હું MSc BEd થયેલી છું. તારીખ 10ના રોજ જે ઘટના બની એના અનુસંધાનમાં હું કંઈક કહેવા માગું છું. TM સાયન્સ EVM વિદ્યા મંદિરના પ્લેગ્રાઉન્ડ પર બાળકો ફૂટબોલ રમતા હોય છે. 5-5 ક્લાસ ધોરણ 10ના નીચે જ હોય છે. દરો આવી જો હું ક્લાસ ડિસ્ટર્બ થવું, એ બધી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. પણ એના એ ડિસિપ્લિનરી સ્ટેપ તરીકે પ્રિન્સિપલ કે ઇન્ચાર્જ પ્રિન્સિપલ કે પ્રમુખશ્રી કે ઉપપ્રમુખશ્રી કોઈ પણ જાતનું કોઈ એક્શન લેતા નથી, તો મને પણ એ વિશે કોઈ કમ્પ્લેન નથી. પણ એ વસ્તુને ટાર્ગેટ બનાવીને જે અસભ્ય વર્તન PE શિક્ષક શ્રી જલમસિંહ વસાવા દ્વારા મારી સાથે કરવામાં આવ્યું છે, તેઓએ આખા સ્ટાફની વચ્ચે મારા સ્ત્રી સન્માનની જે કાકડા કરી નાખ્યા છે, મારી મુખ્ય કમ્પ્લેન એ વિષય પર જ છે. નમસ્કાર, મારું નામ રેખાબેન જય પરમાર છે. હું અત્રેન અંકલેશ્વર શ્રી TM શાહ EVM વિદ્યા મંદિર ખાતે 11 વર્ષથી સેવા બજાવું છું. હવે ગત તારીખ 10 ડિસેમ્બરના રોજ નાની સરખી ઘટનાના પરિણામ સ્વરૂપે હાયર સેકન્ડરીના PE શિક્ષક શ્રી જલમસિંહ વસાવાએ મારી તથા મારી મિત્ર કૃતિકાબેનની બહુ ખરાબ રીતે માનહાનિ કરેલી છે. તેમણે અમારા સ્ત્રી સન્માનને એટલી ખરાબ રીતે હાનિ કાઢ્યું છે કે અત્યારે અમે સદંતર એના ભયના નીચે જીવી રહ્યા છીએ. સતત અમને ભયની લાગણીનો અનુભવ થયો છે. તેમણે સતત 1.5 કલાક સુધી અમારા વિશે ગમે તેમ બોલીને તથા હાથ ઉગામવા સુધી એ આવી ગયા હતા. ત્યારે અન્ય શિક્ષકો તેમને બહાર ના લઈ જતો કદાચ એવું પણ બને કે અમારી પર હાથ ઉપાડી દે. જ્યારે આ વસ્તુ સદંતર આખા સ્ટાફની વચ્ચે શાળાના કમ્પાઉન્ડમાં થઈ શકે છે, તો અમે જે બોલી રહ્યા છે આપ વિચારી શકો છો કે અમારી સાથે શું થઈ શકે છે. એટલે અમારા ભયનું કારણ છે, અને સાથે સાથે અમે એમ પણ વિચારી રહ્યા છીએ જ્યારે અમારી સેફટી નથી તો આ શાળામાં ભણતી નાની નાની બાળકીઓ જે આવી રહી છે એમની વાત કોણ સાંભળશે. અમે શાળા કક્ષાએ ઇન્ચાર્જશ્રી, સંચાલક મંડળ તથા અન્ય જે અધિકારીઓ છે એમને રજૂઆત અમારી કરેલી છે, પણ શાળા કક્ષાએથી અમને કોઈ સપોર્ટ મળેલ નથી. જ્યારે તેઓ શિક્ષિકાઓની વાત નથી સાંભળતા, અમારા સન્માનની એમને નથી પડી, ત્યારે જો નાની બાળકીઓ સાથે આવું બનશે તો શું એમના એમને ન્યાય મળશે? રાજેશ કોહિના રહસ્યમય મોતમાં 302 ની કલમ ઉમેરવા ધરણા પર બેસીને પરિવારજનોએ ભરૂચ કલેક્ટર કચેરીથી કેન્ડલ માર્ચ યોજી હતી, જેમાં રાજેશ ગોહિલના સ્નેહીજનો પણ જોડાયા હતા. રાજેશ ગોહિલના પરિવારજનો અને સ્નેહીજનો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કરી રહ્યા છે ધરણાનો કાર્યક્રમ. ભરૂચના નવી વસાહતમાં રહેતા અને ભાજપના યુવા કાર્યકર એવા રાજેશ ગોહિલનું રહસ્યમય મોત હતા. તેમના સ્નેહીજનો મોટા આઘાત લાગ્યો હતો. આ બનાવમાં પોલીસ અકસ્માતની ફરિયાદ નોંધતા પરિવારજનો રોષે ભરાયા હતા. રજૂઆત કરી હોવા છતાં 302 ની કલમ નહીં ઉમેરતા પાછલા કેટલાક સમયથી કલેક્ટર કચેરીના બહાર 24 કલાકની ધરણા કરી રહ્યા છે. મૃતકના પરિવારની રજૂઆત છતાં પણ અધિકારીઓ પરિવારને દાદ ના આપતા ગત રોજ પરિવારના સભ્યો સાથે મળી રાજેશ ગોહિલના સ્નેહીજનોએ ભરૂચ કલેક્ટર ઓફિસથી ભરૂચ સ્ટેશન પાસે આંબેડકર સાહેબની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ કરી આ બનાવમાં કલમ 302 નો દાખલ થાય તેવી માંગણી કરી હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં રાજેશ ગોહિલના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા અને 302 ની કલમ ઉમેરવા રજૂઆત કરી હતી. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અત્યારે ભરૂચ શહેરના નવી વસાહત વિસ્તારના લોકોની સાથે સાથે ભરૂચ શહેર અને જિલ્લામાં ગામડે સુધી જ્યાં સુધી રાજેશ ગોહિલે પોતે BJPના સક્રિય કાર્યકર તરીકે પોતાની સેવાઓ આપી છે એ તમામ લોકોને મેસેજ પહોંચાડવાનો અમારો પ્રયત્ન હતો, અને ઘણા લોકોને મેસેજ મળ્યા છે. એ મેસેજના આધારે
જેટલા પણ લોકો અહીં આવી શક્યા છે એ તમામનો હું ખૂબ આભાર માનું છું, અને સાથે સાથે તમામને એ અપીલ ફરીથી કરું છું કે હજી પણ આજે ઘટનાને 1.5 મહિનો થઈ ગયો છે, તેમ છતાં ભરૂચ પોલીસ આ ઘટનાને અકસ્માત મોત સમજી રહી છે. વિશેરાના રિપોર્ટ સુધી રાહ જોવાની વાત હોય તો ઘણા કેસોમાં 24 કલાકમાં વિશેરાના રિપોર્ટ આવી જાય છે, 10 દિવસમાં આવી જાય છે. તો રાજેશ ગોયલની હત્યાના કેસમાં પણ બને એટલી ઝડપથી વિશેરાના રિપોર્ટ આવે, અને એમને રિપોર્ટના આધારે જો ફરિયાદ દાખલ કરવી હોય તો રિપોર્ટની રાહ જુએ, પણ અમે એ રાહ જોવાના નથી અને આ ધરણા ચાલુ જ રાખીશું. અને જે રીતે રાજેશ ગોયલે ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવી, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો હતો, પણ અત્યારે 1.5 મહિનો થઈ ગયો તેમ છતાં એમના નજીકના જે મિત્રો છે બીજેપીના, તેની સિવાય જે લોકો માટે એ કામ કર્યું ને એના લીધે જે લોકો મોટા પદો પર ગયા છે, જેને ફક્ત ને ફક્ત ઠાલા વચનો આપેલા છે, એવા લોકોને જોઈ અને મને ખરેખર કહેવાનું મન થાય છે કે એસસી એસટી ઓબીસીને માઇનોરિટીના જે આપણા છોકરાઓ છે, યુવાનો છે, એ તમે ભાજપ અને કોંગ્રેસમાં કામ કરો, એની સાથે મને કોઈ વિરોધ નથી. હું પોતે ઈચ્છું છું કે તમે રાજકીય કારકિર્દીમાં ગમે તે પક્ષમાં આગળ જાઓ, પણ ત્યાં મહેનત કરો જ્યાં એને ફળ દેખાય. તમારી હાજરીમાં તો દેખાતું હશે કે નહીં એ મને નથી ખબર, પણ રાજેશની ગેરહાજરીમાં મને કોઈ ફળ એની ફેમિલીને મળતું હોય કે કોઈ હૂંફ મળતી હોય એવું દેખાતું નથી. કારણ કે આ તમામ જે લોકો આવેલા છે એ મિત્રતાના નાતે આવેલા છે, અને એના મિત્રો અહીંયા એની પાછળ ઉભેલા છે, એનો મને ગર્વ છે કે આટલી મોટી સંખ્યામાં એના મિત્રોને શુભેચ્છકો અહીંયા આવેલા છે. તો એ બધા જ લોકો રાત્રે 12 વાગ્યા પછી પણ આ ધરણાને જે ચાલે છે એના કરતાં વધારે જોશથી આ ધરણાને શરૂ રાખે, ચાલુ રાખે એવી જ અપીલ કરું છું. ટ્રાય દ્વારા લેવામાં આવેલ નિર્ણયના વિરોધમાં આજરોજ ભરૂચ જિલ્લાના કેબલ ઓપરેટરો એકત્રિત થઈને સાંસદ મનસુખભાઈ વસાવાને આવેદન પત્ર આપી નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા હાલ ટ્રાયના નવા નિયમ મુજબ 130 રૂપિયાના ભાવ વધારો તેમજ અન્ય પે ચેનલોના ભાવ વધારા સામે વિરોધ કરતું એક આવેદન પત્ર ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાને આપ્યું હતું, જેમાં ટ્રાયના કાળા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા આજરોજ લોકસભાના સાંસદ અને ભાજપના અગ્રણી મનસુખભાઈ વસાવાને મળીને એક આવેદન પત્ર અપાયું હતું. ભરૂચ જિલ્લાના તમામ કેબલ ઓપરેટર આ પ્રસંગે હાજર રહ્યા હતા. બોલાવ સર્કિટ હાઉસ ખાતે અપાયેલા આવેદન પત્રમાં મનસુખભાઈને ગરીબો અને ગ્રાહકોને ટ્રાય અને તેની મળતિયા કંપનીઓ દ્વારા જે રીતે લૂંટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે મનસુખભાઈ વસાવાએ પણ તેઓની સમસ્યા અંગે દિલ્હી સુધી રજૂઆત કરવાની વાત કરવામાં આવી હતી અને ખાતરી આપી હતી કે તેઓ કેબલ ઓપરેટરના હિતમાં તેઓ પ્રધાનમંત્રી અને ટ્રાયને આ અંગેની રજૂઆત કરશે. તેમજ આગામી 24 તારીખના રોજ 11 કલાકે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ભરૂચ જિલ્લાના કેબલ ઓપરેટરો ટ્રાય સામે કાળી ટી શર્ટ પહેરીને એક રેલી યોજશે અને આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ત્યાં ટ્રાયના વિરોધ કરતો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ બાદ તેઓ આવેદન પત્ર આપવામાં આવશે. આજ રોજ અહીંયા ભોલાવ રેસ્ટ હાઉસ ખાતે અમે આપણા ભરૂચ જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબને આજે અમે ખૂબ મોટી સંખ્યામાં કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા એમને આજે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે, અને સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ તરફથી અમને પૂરેપૂરી ખાતરી આપવામાં આવી છે કે આનું યોગ્ય નિરાકરણ આવે ત્યાં સુધી એમની ધારદાર અને ભારપૂર્વકની એમની રજૂઆત રહેશે. એમણે ટ્રાયના ચેરપર્સન તેમજ પીએમઓ ઓફિસને પણ એમના લેટર પેડ ઉપર લખી અને આની ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરે સરકાર, એના માટે એમણે બાહેધરી આપી છે. અને આપને પણ આ માધ્યમથી આપને દરેક ગ્રાહક મિત્રોને પણ કહેવા માગું છું કે આ લડાઈ અમારી નથી, બસ ગ્રાહકોને ભાઠવો જે ચેનલોનું કેવી રીતે સસ્તું પીરસાય એના માટેનો ભાવ માર્કેટમાં ઓછો રહે એના માટેની આ લડત અમારે ચાલુ કરેલી છે, અને આવનારા દિવસોમાં પણ આપને સસ્તામાં સસ્તી ચેનલો આપના સુધી જે અમે 30 વર્ષથી આપને અહીંયા બતાવતા આવ્યા છે એમાં ભાઈ ભાર પૈસાનો ભાવ વધ્યા વગર એ ઓછા પૈસામાં આપને દેખાડીએ એના માટે અમે લડત લડવાના છે. એમાં દરેક ગ્રાહક મિત્રોને વિનંતી કરું છું કે આ લડાઈમાં અમારી સાથે રહી, આના માટે કદાચ નેટવર્ક અને ચેનલ બંધ કરવાની પણ કદાચ કેબલ ઓપરેટરને ફરજ પડે, તો આપ સૌ ગ્રાહક મિત્રો એમાં અમને સપોર્ટ કરજો એવી વિનંતી સાથે આપ સૌને બે હાથ જોડી પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌ આ લડાઈમાં અમારી સાથે રહો એવી આશા સાથે વિનમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ભરૂચના કેબલ ઓપરેટરે એમના વિવિધ પ્રશ્નોને લઈને મને એક આવેદન પત્ર આપ્યું છે. આ આવેદનપત્રનો મેં અભ્યાસ કર્યો છે. એમને જે સમસ્યા છે, પ્રશ્નો છે ને એમની માગણી છે, બિલકુલ વ્યાજબી છે.
હું આ એમની રજૂઆત માંગણી એક ગરીબ કેબલ ઓપરેટરોને નુકસાન ન જાય એને ધ્યાનમાં રાખીને સરકારમાં હું તેમજ મારા બાકીના સંસદ સભ્યોની સાથે પણ રાખીને અમે રજૂઆત કરીશું. હંમેશા અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની પડખે છે અને આ વાત ચોક્કસ સરકારમાં ભારપૂર્વક અમે રજૂઆત કરીશું. આમોદ ખાતે આગામી 24મી ડિસેમ્બરના રોજ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાનાર છે, જેમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે. ભરૂચ જિલ્લાની હોન્ડ સમી વોલીબોલ ટુર્નામેન્ટ 24 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આમોદની સબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દર વર્ષે આયોજિત થતી આ હાઈ વોલ્ટેજ ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયાની ટોચની ટીમો ભાગ લેતી હોય છે. આ ઇન્વિટેશન ટુર્નામેન્ટ આમોદ ચામડિયા હાઈસ્કૂલના પટાગણ પર રમાવાની છે, જેમાં આકર્ષક ઇનામો આપવામાં આવશે. આ અંગે ઓર્ગેનાઇઝર મહેબૂબભાઈ કાકુજી, ટુર્નામેન્ટને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. મહેબૂબ કાકુજી રમત પ્રેમી છે, તેઓએ એક સારા ક્રિકેટર હોવાની સાથે વોલીબોલને પણ ખૂબ શોખીન બનાવી છે. યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે મહેબૂબ કાકુજી હંમેશા તત્પર રહે છે. ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં ફાઇનલ વિજેતા ટીમ હમ ટીવી ભરૂચ ન્યૂઝ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવનાર છે. તો બીજી તરફ આ કાર્યક્રમમાં ખેલાડીઓને ઉત્સાહ વધારવા માટે હમ ટીવીના ડાયરેક્ટર અને સીઈઓ પણ હાજરી આપશે હોવાનું પણ જાણવા મળ્યું છે. ઇરફાન પટેલ સાથે હમ ટીવી ભરૂચ. ભરૂચના આંબેડકર ભવન હોલ ખાતે જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. ભરૂચના આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિના મોરચાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ ઝંઝરકા સંત સેવૈયાનાથ ગાદીપતિ અને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશના અધ્યક્ષ શંભુનાથ મહારાજની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સ્નેહ મિલન સમારંભમાં શંભુનાથ મહારાજ ઉપરાંત જિલ્લા ભાજપ અધ્યક્ષ યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય અરુણસિંહ રાણા, પ્રદેશ મોરચાના મહામંત્રી દિનેશભાઈ રોહિત, જિલ્લા મોરચાના પ્રમુખ જયંતિભાઈ, મોરચા મહામંત્રી ધર્મેશભાઈ પરમાર અને ચંદ્રકાંત ભાઈ જંબુસરિયા સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા શંભુનાથ મહારાજે જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રવાદી હતા. તેમણે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે. એના થકી દેશના પ્રત્યેક નાગરિકને વાણી, વિચાર અને લખાણનું સ્વતંત્ર પ્રાપ્ત થયું છે. એટલું જ નહીં, ધાર્મિક સ્વાતંત્ર્ય પણ મળ્યું છે. આજે ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની ભારતીય જનતા પાર્ટીની સ્નેહ મિલનની એક બેઠક છે, કાર્યકર્તા સંમેલન જેવું છે. જિલ્લાની અંદર રહેલા મંડળના એકમોના સૌ કાર્યકર્તાઓ અને જિલ્લા મંડળના કાર્યકર્તાઓ આજે દિવાળી પછી પહેલીવાર મળી રહ્યા છે, ત્યારે આગામી 2019ના લોકસભાના ચુનાવના સંદર્ભમાં કેટલીક પ્રાસ્તાવિક તૈયારીઓની સૂચિકા અનુસૂચિત જાતિ મોરચો લોકસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કેવા પ્રકારે કામ કરશે એનું માર્ગદર્શન, આ બધા વિષયો લઈ અને આજની આ સ્નેહ મિલનની બેઠક રાખવામાં આવેલ છે. હું આજે જ હમણાં આવ્યો છું અહીંયા, 15 મિનિટ પહેલાં મને કોઈએ સમાચાર આપ્યા છે. ઓલરેડી કાર્યક્રમમાં આવતા પહેલાં જ મને સમાચાર મળ્યા. આ કાર્યક્રમ પતે ત્યારબાદ હું ત્યાં રૂબરૂ મુલાકાત લેવા જવાનો છું અને એમને ન્યાય મળે એવા સ્પષ્ટ આદેશો, કોઈ પણ જગ્યાએ શંકાસ્પદ કોઈ બાબત દેખાતી હોય તો એની ઝીણવટપૂર્વક તપાસ થાય અને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણરૂપે થાય અને એના પરિવારને ન્યાય મળે. અમને બધાને એ કાર્યકર્તા ખોયાનું દુઃખ છે, પરંતુ એને ન્યાય મળે એવા પૂરા અમારા સબળ પ્રયાસો રહેશે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ રોટરી ક્લબ ગરબા ગ્રાઉન્ડ ખાતે જેસીઆઈ દ્વારા ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસીમાં આવેલ રોટરી ગરબા ગ્રાઉન્ડ ખાતે જેસીઆઈ દ્વારા જેસીઆઈ ટ્રેન્ડ ઓફ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાય થકી આનંદ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સદર મેળામાં 2014ના નેશનલ પ્રેસિડેન્ટ દીપક નાહર, ઝોન ડાયરેક્ટર કિંજલ શાહ, તિમીર પટેલ અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ફન ફેરનો આનંદ માણ્યો હતો. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. અંકલેશ્વર જેડીસીમાં આવેલ ગટ્ટુ વિદ્યાલય દ્વારા 7મા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન ઉપર નાટક રજૂ કર્યા હતા.
અંકલેશ્વર જેડીસીમાં આવેલ કમા મુનસી હોલ ખાતે ગટ્ટુ સ્કૂલના 7મો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે વાર્ષિક ઉત્સવ મહાત્મા ગાંધીના જીવન પર આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં એઆઈએના પ્રમુખ મહેશભાઈ પટેલ, અશોક પંજવાણી, ચંદ્રેશ ઉદાણી અને સ્કૂલ કમિટીના સભ્ય વિનીતા ચોકસી અને વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. ભરૂચ પેરોલ ફ્લોરસકોડની ટીમે ચોરીને અંજામ આપનાર નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી તાલુકા પોલીસને હવાલે કર્યું હતું. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર ભરૂચ પેરોલ ફ્લોર સ્કોડ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં વર્ષ 2017માં ચોરીના ગુનાને અંજામ આપનાર રાજપીપળા ચોકડી પાસે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે મૂળ રાજસ્થાનના અલવરનો અને હાલ અંકલેશ્વરના ગડખોલ ગામના વિજયનગરમાં રહેતો વિનોદ મોહનલાલ પ્રજાપતિને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકા પોલીસે વર્ષ 2018માં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર માંગરોળના બુટલેગર મનોજ અર્જુનભાઈ વસાવા વિરુદ્ધ વર્ષ 2018માં અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં દારૂની હેરાફેરીના ગુનો નોંધાયો હતો. જે વોન્ટેડ હોય જેને સુરત જિલ્લાના વિસ્તારમાં પોલીસે તેની અટકાયત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા આમોદમાં ગાંધી ચોક ખાતે જૈન હોર્ડિંગમાં વિધવા બહેનોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા આમોદમાં ગાંધી ચોક ખાતે જૈન બોર્ડિંગમાં આજરોજ વિધવા બહેનોનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વિધવા બહેનો ઉપસ્થિત રહી હતી. તેમણે પોતાનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવે છે તે બાબતે પોતાની આપવીતિ લોકો સમક્ષ જણાવી હતી અને આપવીતિ જણાવતા કેટલીક બહેનો ચોંધારા આંસુએ રડી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સરકાર દ્વારા વિધવા બહેનોને માત્ર 1,000 રૂપિયા વિધવા સહાય ચૂકવવામાં આવે છે, ત્યારે આમોદમાં યોજાયેલ વિધવા સંમેલનમાં 3,000 સહાય મેળવવા માટે વિધવા બહેનોએ હકપત્ર ઉપર સહી ઝુંબેશ ઉપાડી હતી. નોંધનીય છે કે 1997માં તત્કાલીન રાજ્યમંત્રી ઘુમાનસિંહ વાસિયા વખતે વિધવા બહેનો માટે સહાય ચાલુ કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા જે તે વખતે નિયમો અને પેટા નિયમો મૂકી વિધવા બહેનોને સહાયથી વંચિત રાખી હોવાનું માજી મંત્રીએ જણાવ્યું હતું. ત્યારે વિધવા બહેનોએ વિધવા સહાય સરળ બનાવવા માટેની આ ઝુંબેશ ઉપાડી હોવાનું જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 1,00,000થી વધુ બહેનો વિધવા હોય સમગ્ર જિલ્લામાં ફરી વિધવા બહેનો સંમેલન કરી સરકાર સમક્ષ વિધવા બહેનો માટે 3,000 રૂપિયા સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે 30મી ડિસેમ્બરના રોજ ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર જિલ્લાની વિધવા બહેનોનું વિશાળ સંમેલન પણ યોજાશે તેમ પણ જણાવ્યું હતું. અકબર બેલીમ સાથે હમ ટીવી ભરૂચ. કેવડિયા ખાતે ચાલી રહેલી ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા આવેલા પીએમના બંદોબસ્તમાં ચેકિંગ કરી રહેલા પોલીસની જીપને નંબરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે જીપમાં પોલીસ ન હોવાના કારણે મોટી દુર્ઘટના થતા અટકી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસથી કેવડિયા ખાતે ડીજી કોન્ફરન્સમાં હાજરી આપી રહ્યા છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પ્રવેશતા તમામ માર્ગ ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગતરોજ ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ મથકનો કાફલો ચેકપોસ્ટ ઉપર ફરજ બજવી રહ્યો હતો. તેવામાં પોલીસની બોલેરો જીપ બાજુમાં પાર્ક કરેલ હતી. આ સમયે રેતી ભરીને આવી રહેલ એક ડમ્પર ચાલકે રાત્રિના સમયે પૂર ઝડપે ઘસી આવી પોલીસની જીપને અડફેટે લીધી હતી. ડમ્પર પર પલટી મારી જતા રેતીના ઢગ નીચે આવી ગયેલો બોલેરો જીપનો કચ્છર ધાણ વળી ગયો હતો. સદનસીબે જીપમાં કોઈ પોલીસ કર્મી બેઠેલ ના હોવાથી કોઈ જાનહાની નોંધાઈ ન હતી, જ્યારે પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. પરેશ વ્યાસ સાથે હમ ટીવી ભરૂચ. સુરતના પીપલોડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ઉમરા પોલીસે દરોડા પાડીને દારૂની મહેફિલ માણતી મહિલાઓને ઝડપી પાડી હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આઈસ્ટાર નામની હોટલમાં દારૂની વેફિલ ચાલી રહી છે તેવી બાતમી ઉમરા પોલીસને મળતા મહિલા પીએસઆઈ સહિતના કાફલાએ હોટલમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક નહીં બે નહીં પણ 21 જેટલી મહિલાઓ દારૂની મહેફિલ માણતી રંગે હાથે ઝડપાઈ હતી. તુરંત પોલીસે તમામ મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાસ વાત એ છે કે આ હોટલમાં રાત્રિ દરમિયાન દારૂની મહેફિલ કેટલાક સમયથી થતી હતી, તેમજ રોજમરોજ હોટલમાં કોણ કોણ આવે છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. અન્ય પણ મહેફિલોની હકીકત પણ બહાર આવી છે. પીપલોદા હોટલમાંથી મહિલાઓની દારૂ મહેફિલ માણતી ઝડપાતા લોકોમાં આ અંગે અનેકો ચર્ચાઓ પણ શરૂ થઈ છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.